જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ એસજીઆઈએસ જી ઓનલાઈનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ આપણે ગરીબીના ચેપ્ટરમાં અગાઉ ગરીબીનો અર્થ જોયો હતો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાની લઘુત્તમ કે પાયાની જરૂરિયાતોને સંતોષી શકતો નથી એને ગરીબ ગણવામાં આવે એટલે સર્વપ્રથમ તો આપણે ગરીબીની વ્યાખ્યા જોઈતી કે વ્યક્તિની આવક એટલી ઓછી હોય કે પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષી શકતો નથી કઈ કઈ પાયાની જરૂરિયાતો અનાજ કઠોળ દૂધ ફળ શાકભાજી આ બધી પાયાની વસ્તુઓ કહેવાય એ મેળવી શકે એટલી પણ એની આવક ન હોય તો એ વ્યક્તિને આપણે ગરીબ કહેશું અને અર્થતંત્રમાં જે આ પરિસ્થિતિ સર્જાય છે એને આપણે ગરીબી તરીકે ઓળખી શકીએ છીએ તો વિભાગ બીમાં તમને એક માર્ક માટે પૂછે ગરીબી એટલે શું જે વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાતો કે લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકે તેટલી પણ આવક પ્રાપ્ત કરી શકતો નથી તે વ્યક્તિ ગરીબ છે અને અર્થતંત્રમાં આ પ્રકારની પરિસ્થિતિને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોયું હતું ગરીબીના કારણો કયા કયા છે ભારતમાં એવા કયા પરિબળો છે જે ગરીબીનું નિર્દેશન કરે છે અને એને રિલેટેડ ટૂંકા પ્રશ્નોની પણ સમજૂતી મેળવી હતી

ફરીથી આપણી જે સરકારે બ્લુ પ્રિન્ટ બહાર પાડી છે આ ચેપ્ટરમાંથી પાંચ માર્કનો પ્રશ્નો જે છે એ અચૂકપણે પૂછાતો હોય છે તો એવા ત્રણ પ્રશ્નો ગરીબીના કારણો ગરીબીના નિર્દેશકો અને ગરીબી નિવારવાના ઉપાયો આ ત્રણ પ્રશ્નો કમ્પ્લીટ કરો મિત્રો એટલે તમારા લોકોને પાંચ માર્ક જે છે એ વિભાગ ઈમાં આમાંથી પ્રશ્નો પૂછી શકે હવે આપણે એ પ્રશ્ન થોડોક વિસ્તૃત હોવાથી બે ભાગમાં વહેંચ્યો છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયોનો આજે આપણે પહેલા લેક્ચરમાં પહેલો ભાગ જોશું કે જેમાં આપણે સામાન્ય ઉપાયોની ચર્ચા કરશું પ્રશ્ન પૂછે નિવારવાના ઉપાયો કે ઘટાડવાના ઉપાયો ગરીબી દૂર કરવાના ઉપાયો પરીક્ષક કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે આપણે માત્ર ચર્ચા એટલી કરવાની છે કે એ ગરીબી દૂર કઈ રીતે થઈ શકે છે એને ઘટાડવા માટેના ઉપાય

સાઈઠ થી સિત્તેર ટકા લોકો એવા છે જે ખેતીમાંથી જ આવક મેળવે છે મૂળભૂત સ્ત્રોત જ ખેતી છે આખા અર્થતંત્રને ધબકતું રાખનાર પરિબળ પણ ખેતી છે હવે આ ખેતી ક્ષેત્રમાં જો શ્રમિકોની ઉત્પાદકતા વધારવામાં આવે એટલે કઈ રીતે તો કે ભાઈ એને ખેતી અંગે આધુનિક ટેકનોલોજીથી વાકેફ કરવામાં આવે એને જે કૃષિ નિક્ષેપ છે રાસાયણિક ખાતર છે બિયારણ છે જંતુનાશક છે એ આધુનિક કક્ષાના ઉચ્ચતમ ગુણવત્તાવાળા પૂરા પાડવામાં આવે આ ઉપરાંત આ શ્રમિકો જે છે એને એને આધુનિક યંત્રો સાધનો અને સજ્જ કરવામાં આવે આવે ખેતી અંગેની તાલીમ આપવામાં તો એની ઉત્પાદકતા વધશે એટલે કે એ જે કામ કરે છે એ કામમાં ઓછી મહેનતમાં વધારે ઉત્પાદન કરી શકશે બીજું આપણે ખેતી ક્ષેત્રમાં વધારાના શ્રમિક રોકાયેલા હોય જમીન એક જ હોય અને એમાં કામ કરનાર આઠ દસ જણા રોકાયેલા હોય તો જેટલા માણસોની જરૂર છે એટલા જ માણસોને યોગ્ય તાલીમ આપી સારામાં સારું ઉત્પાદન કરવામાં આવે તો કૃષિ ઉત્પાદકતા વધી શકે છે કૃષિ ઉત્પાદકતા વધશે એટલે આવક વધશે અને આવક વધશે એટલે ધીમે 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 ગરીબીનું પ્રમાણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રમાં ઘટતું જોવા મળશે તો એટલે જ ગરીબી ઘટાડવા માટે સૌથી પહેલો અને મહત્વનો ઉપાય છે કૃષિ ક્ષેત્રમાં શ્રમિકોની ઉત્પાદકતા શું કરવામાં આવે વધારવામાં આવતી હોય છે બીજો મુદ્દો આપણે જોઈ શકીએ છીએ નાના પાયાના ઉદ્યોગોના વિકાસને મહત્વ ખેતીના ક્ષેત્ર પછી આપણા દેશમાં જેટલા પણ રાજ્યો અને શહેરો છે એમાં નાના ઉદ્યોગોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે તો ઉદ્યોગો મોટા હોય મધ્યમ કદના હોય ને નાના હોય પણ નાના ઉદ્યોગો સૌથી વધુ હશે શું કામ કે એક તો એ ઓછા રોકાણથી શરૂ થાય છે અને બીજું આસપાસ સ્થાનિક લોકોને અને કુટુંબીજનોને એ રોજગારી પૂરી પાડે છે તો નાના ઉદ્યોગોના વિકાસને વધારે મહત્ત્વ આપવું જોઈએ આ મહત્વ જે છે ખાસ કરીને સરકાર આપી શકે કે નાના ઉદ્યોગો શરૂ કરવા માટે ઓછા વ્યાજદરથી લોન આપવી સબસિડી આપવી અને જે વિસ્તારોનો વિકાસ નથી જે રાજ્યો શહેરોનો વિકાસ નથી ત્યાં નાના ઉદ્યોગો શરૂ કરી અને આસપાસના સ્થાનિક લોકોને અને કૌટુંબિક લોકોને રોજગારી પૂરી પાડી શકાય બીજો ફાયદો આપણે કીધો એમ કે ભાઈ એમાં મૂડી રોકાણ ઓછું જરૂર પડે છે એટલે કોઈ પણ વ્યક્તિ સરળતાથી શરૂ કરી શકે છે ત્રીજું કે એ રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત બનેલો છે આપણા દેશમાં ખેતી પછી જે છે ઔદ્યોગિક વિકાસમાં નાના ઉદ્યોગોનો પાયો જે છે એ સૌથી મહત્ત્વનો ગણાય છે તો જેમ જેમ આવા ઉદ્યોગો શરૂ થશે તો લોકો શું કરશે બીજે રોજગારી મેળવવાને બદલે પોતાની જાતે જ સ્વરોજગારી ઊભી કરી શકશે અને એના લીધે નાના પાયાના ઉદ્યોગોને સરકાર દ્વારા અને જાહેર સંસ્થાઓ દ્વારા જે છે મહત્વ આપવું જોઈએ જેથી ગરીબીમાં ઘટાડો થઈ શકે ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ હવે પહેલાં તો આપણને એ જ ખ્યાલ હોવો જોઈએ કે અસંગઠિત ક્ષેત્ર છે શું એ ખ્યાલ હોય તો જ આપણે એના વિશે લખી શકશું તો અસંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે એવા લોકો જેની કોઈ નિશ્ચિત આવક નથી જેની આવક જે છે એ અમુક લેવલ સુધીની નથી પોતાનો કોઈ ચોક્કસ ધંધો નથી કે જેના આધારે આવક મેળવી શકે એમાં કોનો સમાવેશ થાય ફેરિયાઓ હમાલ કુલી ફળ કે શાકભાજીની રેકડી કે લારી ચલાવનાર આ બધા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા છે જેની આવક નિશ્ચિત નથી જેની આવક જે છે એ પૂરતા પ્રમાણમાં નથી તો આવા લોકોનું જે ક્ષેત્ર છે એને અસંગઠિત ક્ષેત્ર કહેવાય જે અનિશ્ચિત આવક અને ઓછી આવક ધરાવે છે એવા લોકોનો સમૂહ એટલે અસંગઠિત ક્ષેત્ર હવે આ અસંગઠિત ક્ષેત્રના લોકોને જે છે એ સરકાર કેટલીક યોજનાઓનો લાભ આપે એ જરૂરી છે કઈ યોજના તો કે ભાઈ સર્વપ્રથમ તો એને રાહત દરે વીમા યોજનાનો લાભ આપવો જોઈએ ઓછા પ્રીમિયમથી જો એને વીમાનો લાભ આપે ભવિષ્યમાં એ જો એને અકસ્માત થાય કે મૃત્યુ થાય તો એના પરિવારજનો ઉપર આર્થિક બોજ વધે નહીં એટલે વીમાનો લાભ આપવો જોઈએ બીજું પેન્શન યોજનાનો એને લાભ આપવો જોઈએ કે આવા લોકો દર મહિને થોડી થોડી બચત કરી અને વૃદ્ધાવસ્થાના સમયે એક નિશ્ચિત આવક પેન્શન સ્વરૂપમાં મેળવી શકે હા અલબત્ત અત્યારે આપણે ભારતમાં અટલ પેન્શન યોજના જે છે એ શરૂ થઈ ગઈ છે એટલે એ બાબતમાં આપણે થોડાક આગળ છીએ કે ગરીબી ઘટાડવા માટે આ પણ જરૂરી છે આવા અસંગઠિત ક્ષેત્રના લોકોને પૂરતી યોજનાનો લાભ મળી શકે છે તો એ આપણે ત્રણ મુદ્દાઓ જોયા ત્યાર પછી મુદ્દા નંબર ચાર જોશું યોગ્ય કરવેરા નીતિ વિદ્યાર્થી આમાં આપણા કરવેરાના માળખાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આપણું કરવેરાનું માળખું જે છે એને સમતોલ બનાવવું જોઈએ અને ખાસ કરીને જે દેશનો અત્યંત ધનિક વર્ગ છે કે જેની આવક ખૂબ જ વધારે છે એમની પાસેથી વધારે પ્રમાણમાં કરવેરો વસૂલીને ઓછી આવક મેળવનાર વ્યક્તિ અથવા ગરીબ વ્યક્તિમાં આ કરવેરાનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવો જોઈએ એટલે કે આવી વ્યક્તિઓ જે છે જે છે ઉદ્યોગપતિઓ છે તો એની પાસે જો વધારે પ્રમાણમાં કરવેરો લેવામાં આવે અને આ પૈસાનો ઉપયોગ ગરીબ કલ્યાણ માટે જો કરવામાં આવે તો પણ ભારતમાં ગરીબીનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટાડી શકાય છે કરવેરાનું માળખું બધા માટે એક સરખું ન હોવું જોઈએ જેમની આવક ઓછી હોય એનો કરવેરો ઓછો અને જેમની આવક વધારે એમના કરવેરાનું ભારણ વધારે રાખવું જોઈએ જેથી એક સમતોલ વિકાસને સ્થાન મળી શકે છે તો કરવેરાનું માળખું પણ ગરીબી ઘટાડવા માટે મહત્વનું સાબિત થાય છે પાંચમો મુદ્દો છે માનવ મૂડી રોકાણમાં વધારો માનવ મૂડી રોકાણમાં વધારો એટલે શું તો કહેવાય માનવ એટલે આપણે બધા વ્યક્તિઓ હવે એનું રોકાણ એટલે આપણી અંદર શું રોકાણ હોય તો એક જ રોકાણ હોય શિક્ષણનું તો આપણી અંદર શિક્ષણનું પ્રમાણ વધે દરેક લોકો શિક્ષિત બને સાક્ષરતા તરફ વળે તો પણ ગરીબી ઘટાડી શકાય અને માત્ર શિક્ષણ જરૂરી નથી આ ઉપરાંત એનામાં તાલીમ આવડત અનુભવ આ બધાનો પણ સાથે સાથે વિકાસ થવો જરૂરી છે સામાન્ય વ્યક્તિ કરતાં શિક્ષિત વ્યક્તિ અલગ પડી જશે એની વિચારસરણી અલગ પડી જશે એનામાં જે છે એ પોતાની સમસ્યા દૂર કરવા માટેની કેટલીક આવડત કેળવાતી જશે તો આનો આધારભૂત પાયો જે છે એ શિક્ષણ છે પણ માત્ર પુસ્તકયું શિક્ષણ પણ જરૂરી નથી એની સાથે એનામાં આવડત અને તાલીમનો વિકાસ પણ સાથે સાથે થવો જરૂરી છે તો જેમ જેમ માનવ મૂડી રોકાણ વધે છે એમ એમ ગરીબીના પ્રમાણમાં પણ ઘટાડો કરી શકાય છે ને ભાગ એકમાં આપણો છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થીઓ વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી હવે આપણે વસ્તુઓ તો છે એની કિંમત વધવાની જાણીએ છીએ એનું કારણ છે છે સિમ્પલ કે માંગ વધતી જાય અને સામે પુરવઠો ઘટતો જાય છે આ બંને વચ્ચે કોઈ દિવસ સમતુલા થશે જ નહીં જેમ જેમ નવા વ્યક્તિ જન્મે છે એમ એની નવી નવી માંગ ઊભી થાય છે અને સામે કુદરતનો પુરવઠો જે છે એ પૃથ્વીમાં સીમિત થતો જાય છે બંને પરિબળ વિરોધાભાસ દર્શાવે છે એટલે વસ્તુની કિંમત દિન પ્રતિદિન વધવાની છે તમે કોઈ પણ વસ્તુનું ઉદાહરણ લ્યો એની કિંમત કોઈ દિવસ નબળી નહીં પડે ઋણ કક્ષામાં નહીં જાય માઇનસમાં નહીં જાય એ હંમેશા ધન અને ઉપરની તરફ જ જાશે તો હવે એવા સમયે સરકારની જવાબદારી છે કે જે ગરીબ વ્યક્તિ છે એને વ્યાજબી કિંમતે ચીજ વસ્તુને સેવા પૂરી પાડવી પણ કઈ જીવન જરૂરિયાતની મોત શોખની વસ્તુ સરકાર ગરીબ વ્યક્તિને ન પૂરી પાડી શકે કે હાલો એને મોબાઈલ દેવો છે તો રાહત ભાવે મોબાઈલ ચાલુ કરીએ દેવાનું એ શક્ય નથી હા પણ રાહત દરે ઘઉં ચોખા ખાંડ તેલ જેવી જે ચીજ વસ્તુ આપણે પૂરી પાડે છે સરકાર એ સસ્તા અનાજની દુકાનો જે છે એનું પ્રમાણ વધારવું જોઈએ એનો લાભ અત્યંત પાયાના અને તળિયાના લોકોને મળી રહીએ એ માટે સરકારે વધારે પ્રયત્ન કરવો જોઈએ અત્યારે આપણા દેશમાં ચાર લાખ સસ્તા અનાજની દુકાનો નોંધાયેલી છે પણ આખા દેશમાં આ સંખ્યા ઘણી ઓછી ગણાય કારણ કે સો કરોડની વસ્તીથી પણ આપણો દેશ છે જે આગળ વસ્તીમાં વધી ગયો છે અને સામે આ વસ્તુ પૂરી પાડવા માટેની જે કંઈ પણ યોજનાઓ છે સરકારની એ પૂરતી જોવા મળતી નથી તો જેમ 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 આ અને સેવા જે છે એ રાહત દરે પૂરી પાડવામાં આવશે એમ પણ એક ગરીબીનું જે ધોરણ છે એ નેસ્ત નાબૂદી તરફ આગળ વધતું જશે તો આ છ મુદ્દા આપણે જોશું છોકરાઓ એ ભાગ એકમાં જે ગરીબી ઘટાડવા માટેના સામાન્ય ઉપાયો છે હવે પછીના લેક્ચરમાં આપણે આ જ પ્રશ્નનો ભાગ બે જોશું કે જેમાં ગરીબી ઘટાડવા માટેના જે છે એ અન્ય ઉપાયો કયા કયા છે એ સરકાર લેવલની યોજનાઓ છે એનો અભ્યાસ કરશું તો દરેક વિદ્યાર્થીઓ આ મુદ્દાની એક વખત નોંધ કરી અને સારી રીતે તૈયાર કરે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ